ભરૂચ મૂળ નિવાસી સંઘ દ્વારા ભરૂચ જિલ્લાના કલેક્ટર મારફતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુને સંબોધીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ મૂળ નિવાસી સંઘ દ્વારા ભરૂચ જિલ્લાના કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં મણિપુરમાં જે દીકરીઓ સાથે કથિત અન્યાય કરવામાં આવ્યો તથા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામે અનુસૂચિત જાતિના મૃતદેહને અંતિમ ક્રિયા ન કરવા દઈને હેરાનગતિ કરેલ તથા ગુજરાતના દિયોદર ખાતે કથિત ગૌરક્ષકો દ્વારા જાહેરમાં લઘુમતી સમાજના યુવાનને માર મારવામાં આવેલ તથા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં આદિવાસી તથા દલિત ઉપર થતા કથિત અત્યાચાર રોકવા તથા હરિયાણા રાજ્યના મેવાતમાં જે લઘુમતી સમાજને ટાર્ગેટ કરીને જે કથિત અત્યાચાર કરવામાં આવેલ છે તેના વિરુદ્ધમાં મૂળ નિવાસી સંઘ અને સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. મૂળ નિવાસી સંઘ દ્વારા SC ST OBC અને માઇનોરિટીના લોકો ભેગા મળીને વર્તમાન પરિસ્થિતિ, દેશની જે વર્તમાન પરિસ્થિતિ છે એ વર્તમાન પરિસ્થિતિની સામે સરકારની સામે આક્રોશ અને અત્યાચાર જે આક્રોશ દાખવવાનો આવેલો છે, જે મૂળ નિવાસી લોકો પર અત્યાચાર થઈ રહેલા છે એ બાબતે આક્રોશ સરકાર દ્વારા સરકારને કહેવામાં આવે છે. આ દેશની અંદર હાલની જો તમે જોવા જાઓ તો અમુક ચોક્કસ તત્વો દ્વારા, અમુક ચોક્કસ લોકો દ્વારા આ દેશમાં અશાંતિ ફેલાય એવા પ્રયત્નો થતા હોય છે. અને આ દેશની અંદર તેની દાખલાઓ તમને જોઈએ તો મણિપુરની અંદર, ઇમ્ફાલની અંદર વહીવટીતંત્રની સામે મહિલાઓને કિડનેપ કરવામાં આવે છે અને મહિલાઓને કિડનેપ કર્યા પછી એની પર રેપ કરવામાં આવે છે. રેપ કર્યા પછી એને ખૂન કરવામાં આવે છે, એનું મર્ડર કરવામાં આવે છે. ત્યાર પછી એને કઈ મહિલાઓને પરિત પરિસ્થિતિ છે કે મધ્યપ્રદેશની અંદર એક અનુસૂચિત જાતિના લોકોની ઉપર, એક માણસની ઉપર પેશાબ કરવામાં આવે છે અને એ માણસ એટલો બધો ખોફથી ભરેલા હોય છે માણસો કે એમનો ખોફ પડી કંઈ પડી જ નથી હોતી પોતાની, એ માણસ પોતે પાછા વાયરલ પણ કરે છે. તેમજ એક અનુસૂચિત જાતિના માણસને, જનજાતિના માણસને કાર જોડે બાંધીને એને ઘસેટવામાં આવે છે. તેમજ ગુજરાતની અંદર તમે જુઓ તો આજે મુસલમાનો પર જુલમ થઈ રહેલા છે, હરિયાણામાં મેવાત પર જુલમ થઈ રહેલા છે. ગુજરાતની અંદર જે ભેંસો લઈને જતો એક મુસ્લિમ પર દિયોદરમાં, બનાસ કાંઠાના દિયોદરમાં, દિયોદર તાલુકાની અંદર એને ખૂબ મારવામાં આવે છે અને એની પાસે જબરજસ્તીથી જય શ્રી રામ બોલાવવામાં આવે છે. તેમજ મેવાત, હરિયાણા મેવાતની ઉપર મુસલમાનો પર, SC ST પર જે અને OBC પર જે જુલમ થઈ રહેલા છે એ કોઈ ચોક્કસ લોકો દ્વારા પ્રેરિત થયેલા છે. અને દેશ રાષ્ટ્રપતિ તેમજ ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યા છે. મહેરબાન કલેક્ટર સાહેબ, ભરૂચ મારફતે અમે આ તમામ લોકો SC ST OBC ના લોકો ભેગા મળીને આજે રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યા છે.